એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દરેક એક્ઝામ માટેનો ખૂબ જ એક મહત્ત્વનો ટોપિક છે કે અલગ અલગ દેશોની સરહદ લાઈનો, બે દેશો વચ્ચે જે સરહદ હોય છે બોર્ડર, તેને કયા નામથી ઓળખવામાં આવે છે તેની આજે આપણે ચર્ચા કરશું. અમુક ખાસ બોર્ડર લાઈનોના ખાસ નામ હોય છે, તે ખાસ યાદ રાખવા જરૂરી છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તેની આજે આપણે ચર્ચા કરશું. થોડી તેના વન ક્વેશ્ચન સ્વરૂપે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન હું લઈને આવ્યો છું. તો ચાલુ કરીએ. નીચેનામાંથી કઈ રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરે છે? અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર લાઈનને શું કહે છે? ડુરંડ રેખા. યાદ રાખજો મિત્રો, ડુરંડ રેખા. પછી અંગોલા અને નામિબિયા, અંગોલા અને નામિબિયા વચ્ચેની જે આંતરરાષ્ટ્રીય રેખા છે તેને શું કહે છે? તો 6 સમાંતર રેખા, 6 પેરેલલ લાઈન નામ છે મિત્રો, આ યાદ રાખવું. પછી જોઈએ પોલેન્ડ અને જર્મની વચ્ચે, પોલેન્ડ દેશ અને જર્મની દેશ વચ્ચે જે રેખા આવેલી છે તેને કઈ કહે છે? ઓર્ડર નીસ લાઈન, ઓર્ડર નીસ લાઈન. પછી ભારત અને અફઘાનિસ્તાનની વાત કરીએ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે રેખા આવેલી છે તેને કઈ બોર્ડર લાઈન કહે છે? તો ડુરંડ રેખા, તેને પણ ડુરંડ રેખા કહે છે. પછી ભારત અને પાકિસ્તાન, મોસ્ટ આઈએમપી મિત્રો ક્વેશ્ચન, ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર લાઈન છે તેને શું કહે છે? તો તેને કહે છે નિયંત્રણ રેખા, લાઈન ઓફ કંટ્રોલ. મોસ્ટ આઈએમપી મિત્રો છે ટોપિક ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે તણાવ પરિસ્થિતિ ચાલી રહી છે તેના કારણે આ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધી રહ્યા છે. જર્મની અને ફ્રાન્સ, મિત્રો જર્મની અને ફ્રાન્સ વચ્ચેની જે રેખા છે તેને કઈ કહે, રેખા કહે છે? સિગફ્રીડ લાઈન, સિગફ્રીડ લાઈન કહે છે. પછી જોઈએ બોસ્નિયા અને હર્ઝેગોવિના, બોસ્નિયા અને હર્ઝેગોવિના વચ્ચેની જે લાઈન આવેલી છે તેને કઈ લાઈન કહે છે? ઇન્ટર એન્ટિટી બોર્ડર લાઈન, ઇન્ટર એન્ટિટી બોર્ડર લાઈન. નામ થોડાક વિચિત્ર છે પણ મિત્રો યાદ રાખવા જોઈએ. ચીન અને ભારત, આ પણ મોસ્ટ આઈએમપી છે, ચીન અને ભારત વચ્ચે પણ વિવાદ ચાલે છે તેના માટે આઈએમપી છે. ચીન અને ભારત વચ્ચેની જે લાઈન છે તેને કઈ રેખા કહે છે? તો તેને મેકમોહન રેખા કહે છે, મેકમોહન રેખા. પછી ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ, ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ બે દેશ અલગ અલગ છે, તેમની વચ્ચેની લાઈન છે તેને કઈ કહે છે? તો 17 પેરેલલ લાઈન, 17 સમાંતર લાઈન. પછી સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા એટલે યુએસએ અને કેનેડા વચ્ચેની રેખા આવેલી છે તેને કઈ રેખા કહે છે? 49 સમાંતર લાઈન. પછી ભૂમધ્ય રેખા અને ઉત્તર ધ્રુવની વચ્ચે આવેલું આધાર બિંદુ કયું છે? તો ભૂમધ્ય રેખા અને ઉત્તર ધ્રુવની વચ્ચે આવેલું આધાર બિંદુ કયું છે? તો 26 સમાંતર લાઈન છે તે તેનું આધાર બિંદુ છે. મિત્રો આ દરેક પ્રશ્નો અટપટા છે પણ આઈએમપી છે, પૂછવાના ચાન્સ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચાર રાજ્યોની વચ્ચે સીમાંકન માટે એક લાઈન રાખવામાં દોરવામાં આવી છે, તો તેને કઈ લાઈન કહે છે? યુનાઇટેડ સ્ટેટમાં ચાર સ્ટેટ વચ્ચે એક લાઈન રાખવામાં આવી છે, દોરવામાં આવી છે, તેને કઈ લાઈન કહે છે? તો મેસન ડિક્સન લાઈન, મેસન ડિક્સન લાઈન યુએસ માટેની છે. અક્ષાંશની સમાંતર કઈ લાઈન છે જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને અલગ કરે છે? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અલગ દેશ છે, તેને અલગ કઈ લાઈન કરે છે? 38મી સમાંતર લાઈન, 38મી સમાનાંતર લાઈન. પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિભાજિત કરે છે કોણ?
તો કાશ્મીર છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લાઈનનું વિભાજન કરે છે. કાશ્મીરની ઓલી બાજુ, કાશ્મીરની પાસે જે લાઈન છે તે પછી કેટલીક ઇન્ટરનેશનલ લાઈન. બીજી થોડી ઘણી ચર્ચા કરીએ, ડુરન્ડ રેખા, તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, યાદ રહી જાય. હિડનબર્ગ લાઈન, તે જર્મની અને પોલેન્ડ વચ્ચે છે. મેસન ડિક્સન લાઈન, એ ચાર રાજ્યો છે યુનાઇટેડ સ્ટેટના, તેમની વચ્ચે છે. માર્જિનલ લાઈન, તે રશિયા અને ફિનલેન્ડ વચ્ચે છે. મેકમોહન લાઈન, ઇન્ડિયા અને ચાઇના વચ્ચે છે. મેડિસિન લાઈન છે, તે કેનેડા અને યુએસ વચ્ચે છે. ઓર્ડર નેશન લાઈન છે, તે પોલેન્ડ અને જર્મની વચ્ચે છે. રેડ ક્લિફ રેખા છે, તે જર્મની અને ફ્રાન્સ વચ્ચે છે. 17 પેરેલલ લાઈન છે, તે નોર્થ વિયેતનામ અને સાઉથ વિયેતનામની વચ્ચે છે. 26 પેરેલલ લાઈન છે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકા વચ્ચે છે. 38 પેરેલલ લાઈન છે, તે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે છે. તો આ હતી અલગ અલગ રેખાઓ, જે બોર્ડર આવેલી છે, મોસ્ટ એમ્પી બોર્ડરો, તેના આજે આપણે ક્વેશ્ચન જોયા. આમાંથી ઇન્ટરનેશનલ લેવલના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આની બહાર લગભગ હશે નહીં. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.